જાલોદના લીલવા ઠાકોર ખાતે પ્રેમિકાએ પ્રેમીને મળવા બોલાવી તેના પતિ સાથે મળી હોમગાર્ડ જવાનની પ્રેમીને મોતને ઘાટ ઉતાર્યો. લીમડી પોલીસે હત્યાનો ભેદ ઉકેલી આરોપી દંપતીની કરી ધરપકડ. અગાઉ લીમડી પોલીસ મથકમાં ફરજ બજાવતા સુનિલ ઉર્ફે સાધુ પરમાર ગત 30 ઓગસ્ટના રાત્રિના સમયે ઘરેથી ભજનમાં જવાનું કહી નીકળ્યા બાદ પરત ઘરે ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જેમાં 1 સપ્ટેમ્બરના રોજ જાલોદ તાલુકાના લીલવા ઠાકોર ખાતે સુનિલનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતા શરીરના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકેલા નિશાન મળી આવ્યા હતા. તે જોતા હત્યા થઈ હોવાની શંકા પ્રબળ બની હતી. લીમડી પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે આ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં કોલ ડિટેલના આધારે છેલ્લે સુધી સંપર્કમાં રહેલ મૃતકની પ્રેમિકા વનિતા કુમિન્દ્ર નિનામાની અટકાયત કરી પૂછપરછમાં હત્યાનો ભેદ ઉકેલાયો. મૃતક અને વનિતાના કેટલાય સંબંધથી પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધની જાણ વનિતાના પતિ કુમિન્દ્રને થઈ જતાં અનેકવાર બંને વચ્ચે તકરાર પણ થઈ હતી. પત્નીના આડા સંબંધને લઈને કુમિન્દ્રના મનમાં ખુન્નસ ભરાયું હતું, જેથી પ્રેમીની હત્યાનો તખતો તૈયાર કરી વનિતા પાસે જ પ્રેમી સુનિલને ફોન કરાવી મરવા બોલાવ્યો હતો. 30 સપ્ટેમ્બરે રાત્રિના સમયે લીલવા ઠાકોર ખાતે મરવા બોલાવી પ્રેમિકા એકલી રસ્તા ઉપર ઊભી રહી અને તેનો પતિ તીક્ષ્ણ હથિયાર લઈ નજીકની જાડીમાં છુપાઈ ગયો હતો. આ સમયે સુનિલ ત્યાં આવતા જ વનિતાએ વાતોની શરૂઆત કરી અને તે સમયે તેના પતિએ આવી જઈ સુનિલને ફેંટ પકડી નીચે પાડી દીધો અને શરીર પર ઉપરા ઉપરી 44 જેટલા પારિયા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી નાખી મૃતદેહને નજીકના ખેતરમાં નાખી દઈ દંપતી ફરાર થઈ ગયું હતું. લીમડી પોલીસ કોલ ડિટેલના આધારે પગેરુ મેળવી દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરી બંનેની ધરપકડ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નઈ મુંડા, ZSTV, દાહોદ.